નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કોમર્સ લિંકમાં સ્વાગત કરીએ છીએ ધોરણ બાર કોમર્સ વિષય એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર બે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ અગિયાર માર્કનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો આ ચેપ્ટરમાંથી આપણને પૂછાય છે તો દાખલાની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને માહિતી આપવા માગું છું કે આ દાખલા માટેના જે પાંચ કોષ્ટકો છે એમના નમૂના જો તમને ખ્યાલ હશે તો તમે વ્યવસ્થિત રીતે દાખલાને સમજી શકશો જો તમને નમૂના વિશે ખ્યાલ ન હોય તો એને લગતા વિડીયોની હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું ત્યાં જઈને તમે જોઈ શકો છો અને આ વિડીયો જોવા માટે એક નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયોમાં સ્ક્રીન બે ભાગમાં વહેંચાયેલી છે તો આ વિડીયો જોતી વખતે તમે ફૂલ સ્ક્રીનમાં વિડીયો જોશો અને સાતસો ને વીસ પીમાં તમે જોશો એટલે તમને અક્ષરો બધા ચોખ્ખા ક્લિયર દેખાશે અને આખો દાખલો સમજવા માટે વિડિયો સ્કીપ નહીં કરતા પૂરેપૂરો વિડીયો જોશો અંત સુધી તો શરૂ કરીએ આજનો દાખલો દાખલા નંબર નવ તો સૌ પ્રથમ આપણે રકમ જોઈએ પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે એકત્રીસ ત્રણ સત્તરના રોજ કાચું સરવૈયું આપેલું છે અને હવાલાઓ આપેલા છે તેમના પરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે ઓકે તો દાખલો ગણવાના સ્ટેપની વાત કરી લઈએ કે દાખલો કઈ રીતે ગણીશું તો દાખલો ગણવાના સ્ટેપ તો કે સૌ પ્રથમ આપણે રકમના આધારે નક્કી કરીશું કે કેટલા ખાતા બનાવીશું બીજું તો કે આપણે બાકી આગળ લઈ ગયા લખી દઈશું મૂડી કે ચાલુ ખાતાની આપેલી હોય છે ત્રીજું હવાલાઓની બધાની વભ્યાસર આપી દઈશું ઉધારને જમા ચોથું કાચા સર્વેયાની સિંગલ સિંગલ એન્ટ્રીઓ આપીશું અને વચ્ચે કશે છુપાવાવાલા કે ગુપ્તાવાલા હશે તો એની ડબલ એન્ટ્રી આપી દઈશું અને પાંચમું છેલ્લે આપણે ખાતાઓ બંધ કરી દઈશું તો આપણે રકમ પરથી જોઈએ કે આપણે કેટલા ખાતાઓ બનાવવાની જરૂરિયાત છે તો કે મૂડી ખાતા બનાવવાના છે કે ચાલુ ખાતા બનાવવાના છે તો આપણને દાખલાની અંદર ચાલુ ખાતા એવો શબ્દ દેખાય તો જ આપણે ચાલુ ખાતા બનાવવાની જરૂરિયાત છે કશે આપણને ચાલુ ખાતા એવો શબ્દ દેખાતો નથી એટલે કે આપણે દાખલામાં ફક્ત ને ફક્ત પાંચ ખાતા જ બનાવશું ચાલુ ખાતા બનાવવાની જરૂરિયાત નથી ઓકે તો સ્ટાર્ટ કરીએ પહેલું ખાતું બનશે વેપાર ખાતું પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું તારીખ એકત્રીસ ત્રણ સત્તરના ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું ફોર્મેટ આપણને ખ્યાલ છે વિગત રકમ વિગત રકમ પેલી સાઈડ છે ઉધાર અને બીજી સાઈડ છે જમા ઓકે ત્યારબાદ બીજું ખાતું ખાતું બનશે નફા પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું તારીખ સત્તરના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું એનું ફોર્મેટ પણ આપણને ખ્યાલ છે વિગત રકમ વિગત રકમ પ્રથમ ઉધાર બાજુ અને બીજી જમા બાજુ ત્યારબાદનું ત્રીજું ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું તો કે પાર્થિવ અને પ્રિયાની ભાગીદારી પેઢીનું તારીખ એકત્રીસ ત્રણ સત્તરના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ત્યારબાદનું ખાતું બનશે ભાગીદારોના મૂડી ખાતા એમાં પૂરા ટાઈટલની કોઈ જરૂરિયાત નથી આનું ફોર્મેટ છે તારીખ વિગત રકમ પરંતુ રકમના સ્થાને જેટલા ભાગીદાર આપેલા હશે એટલા ખાનાઓ બનાવવા

તો આપણે કેટલા ખાના બનાવવાના હતા એ આપણે નક્કી કરી લીધું અને ખાનાઓ બનાવી દીધા ત્યારબાદ આપણે બીજું કરવાનું છે બાકી લખી દઈએ મૂડી કે ચાલુ ખાતાની તો ચાલુ ખાતું તો બનાવેલું જ નથી તો મૂડી ખાતું બનાવેલું છે તો મૂડી ખાતાની બાકી દેખાય છે તમને ચોવીસ હજાર રૂપિયા અને સોળ હજાર રૂપિયા તો આપણે મૂડી મૂડી ખાતાની જમા બાજુ લખવાની હોય છે તો લખી દઈએ મૂડી ખાતાની જમા બાજુ પર તો કે વર્ષ ચાલુ થયું ત્યારે જ મૂડી આવેલી હશે એક ચાર સોળ બાકી કરીએ હવાલાઓથી તો સૌપ્રથમ હવાલો સમજીએ કઈ બે અસર આવશે અને સાથે સાથે એન્ટ્રી પણ આપતા જઈએ મૂડી પર આઠ ટકા લેખે અને ઉપાડ પર બાર ટકા વ્યાજ ગણો પાર્થિવ દર માસના અંતે ચારસો અને પ્રિયાએ એક દસ સોળ ના રોજ ઉપાડ કર્યો છે એ ઉપાડવાળી માહિતી છે એટલે ઉપાડ નો હવાલો ક્લિયર કરીશું ત્યારે સમજે અત્યારે આપણને મૂડી પર આઠ ટકા વ્યાજ ગણવાનું કીધું છે તો મૂડી ઉપર વ્યાજની અસર ક્યાં આવશે પહેલા તો સમજી લઈએ તો કે મૂડી ઉપર વ્યાજ એવો વ્યવહાર છે જે ભાગીદાર અને પેઢી વચ્ચે થાય છે એટલે નફા નુકસાન ફાળવણી અને ભાગીદારના મૂડી ખાતામાં આવશે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં તમે એન્ટ્રી આપો ત્યારે તમારે એવું સમજવાનું છે કે પેઢીને ખર્ચો થાય છે કે પેઢીને આવક થાય છે જ્યારે ભાગીદારોના મૂડી ખાતામાં અસર આપો ત્યારે એવું સમજવાનું છે કે ભાગીદારોને આવક થાય છે કે ભાગીદારોને ખર્ચ થાય છે તો સમજી લે કે મૂડી ઉપર વ્યાજ છે એ પેઢીએ ચૂકવવાની છે એટલે પેઢી માટે ખર્ચો એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ જ્યારે ભાગીદારોને આવક થાય છે એટલે ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ પર ઓકે તો આપણે કેલ્ક્યુલેશન કરવાની છે તો કે આપણને મૂડી આપેલી જ છે તો કે મૂડી કેટલી છે પાર્થિવની ની ચોવીસ હજાર રૂપિયા ચોવીસ હજાર ના આઠ ટકા એટલે કે રૂપિયા એ જ રીતે પ્રિયાનું તો કે પ્રિયાની મૂડી સોળ હાજર સોળ એટલે કે બારસો ચલો વ્યવહારની અસર થઈ ગઈ જમા બાજુ અસર થઈ ગઈ હવાલાની બે અસર પડે એક ઉધાર બીજી જમા તો જમા થઈ ગઈ છે ઉધાર આપીશું ક્યાં આપણે વાત થઈ હતી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ

એનો અહીંયા પણ ઉપયોગ તમે કરી શકો છો તો પેલા ચેપ્ટરના દાખલા આવડતા હશે તો તમે વધારે સારી રીતે સમજી શકશો તો પાર્થિવનો ટોટલ ઉપાડ તમે રકમમાં જોઈ શકો છો અડતાલીસો રૂપિયા છે એટલે કે દર માસે એને ચારસો રૂપિયા ઉપાડ કર્યો ને એ ક્યારે દર મહિનાના અંતે તો એના હિસાબથી આઈ બરાબર પીઆર એન ના છેદમાં સો વાળા સૂત્રના હિસાબથી આપણે વ્યાજ ગણવું પડશે જ્યારે પ્રિયાએ એ બત્રીસો રૂપિયાનો ઉપાડ કરેલો છે એણે એક દસ સોળના ના રોજ કરેલો છે એણે એક સાથે જ જ્યારે પાર્થિવ છે એ દર મહિનાના અંતે ઉપાડ તો તો આપણે ઉપાડ ઉપાડ લખી ઉપર વ્યાજની એન્ટ્રી આપતા પહેલા તો કે ઉપાડ પાર્થિવનો નો અડતાલીસો રૂપિયા હવે એનામાં મેં તારીખ શા માટે મેન્શન નથી કરી કારણ કે અડતાલીસો રૂપિયા એ કોઈ એક દિવસે નથી ઉપાડ કરતો

તમને બાર ટકા ઓકે અહિયાં એન બરાબર તમારે કેટલા લેવાના છે આ તમને પ્રથમ ચેપ્ટરની અંદર માહિતી મળેલી હતી કે દર મહિનાની શરૂઆતમાં હોય તો અઠ્યોતેર લેવાના છે અઠ્યોતેર ના બાર દર મહિનાના અંતે હોય તો છાસઠ ના છેદમાં બાર આપણને આ દાખલામાં દર મહિનાના અંતે ઉપાડ ઉપાડ કરેલો છે છે એવો શબ્દ આપ્યો એટલે કે આપણે લઈશું છેદમાં તો પાર્થિવનો ઉપર વ્યાજ મહિના ચોસઠ રૂપિયા ઓકે સાથે સાથે પ્રિયાના ઉપાડ ઉપર વ્યાજની પણ ગણતરી કરી દઈએ તો કે પ્રિયાનો ઉપાડ ઉપર વ્યાજ તો કે પ્રિયા એકસાથે રકમ ઉપાડે છે એટલે અહીંયા આઈ બરાબર કેટલા થઈ જશે બત્રીસો જ્યારે પાર્થિવ છે એ ચારસો ચારસો રૂપિયાનો ઉપાડ કરતો હતો એટલે એની રકમ ચારસો જ રહેશે અડતાલીસો ઉપર નથી ગણવાનું ઓકે પ્રિયાનું બત્રીસો રૂપિયા એક સાથે ઉપાડ છે બાર ટકા વ્યાજ ગણાશે એ તો આપણને કીધું જ છે હવાલામાં પરંતુ ક્યારથી વ્યાજ ગણાશે એક દસ સોળ ના રોજો બાળ કર્યો એટલે ત્યારથી તો કે દસમો મહિનો અગિયારમો મહિનો બારમો મહિનો પહેલો મહિનો બીજો મહિનો ત્રીજો મહિનો એકત્રીસ ત્રણે તો હિસાબ લખવાના હોય છે વર્ષ પૂરું થાય તો ટોટલ છ મહિનાનું વ્યાજ ગણવાનું છે તો છ ભાગ્યા કરી લીધી તો આપણે સમજીશું કે અસર ક્યાં આપીશું તો કે ઉપાડ ઉપર વ્યાજ છે સેમ મૂડી ઉપર વ્યાજમાં સમજાતા એ જ રીતે તો કે ભાગીદાર માટે ખર્ચો છે તો ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ જ્યારે પેઢી માટે આવક છે એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર ઓકે લખી દઈએ તો ઉપાડ ઉપર નુકસાન ફાળવણી ખાતામાં પાર્થિવના બસો ચોસઠ પ્રિયાના એકસો બાણું એટલે કે ટોટલ ચારસો છપ્પન રૂપિયા આપણે જ્યારે પણ દાખલો ગણીએ ત્યારે પેલી પેલી લીટી ખાલી રાખીએ છીએ શા માટે કારણ કે વેપારમાંથી નફા નુકસાનમાં રકમ લાવીએ નફા નુકસાનમાંથી નફા નુકસાન ફાળવણીમાં એટલે બંને બાજુ એક એક લાઈન છોડીએ છીએ જ્યાં પણ આવે ખોટ પણ આવી શકે નફો પણ આવી શકે બરોબર છે એટલે એ રકમ તો આપણને દાખલામાં ખાતા બંધ કરીએ ત્યારે ખબર પડે ચાલો પેલો હવાલો સોલ હવાલા નંબર બે દસ હજારના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે તો ઉધાર વેચાણ નોંધ કરવાની બાકી છે એનો મતલબ કે વેચાણમાં તમારે નોંધ કરવી પડશે તો વેચાણમાં કરવાનું છે પ્લસ તો વેચાણ દસ હજાર નોંધવાના બાકી તો હવે નોંધી દઈએ તો કેટલા થઈ જશે બે લાખ દસ હજાર હવાલો છે બે અસર પડશે તો કે વેચાણમાં પ્લસ કર્યું જમા અસર આપી દીધી હવે આપણે આની ઉધાર અસર આપવાની છે તો કે વેચાણ આપણે કોની પાસેથી કોને કરતા હોય છે વેચાણ આપણે આપણા ગ્રાહકોને આપણા દેવાદારોને બરાબર છે તો અહીંયા આપણે દેવાદારોની રકમમાં પણ વધારો કરવાનો છે દેવાદારો એટલે કે ખ્યાલ છે ત્રણ શબ્દો લેણું બરાબર લેણી ઊંડી બરાબર દેવાદારો તો અહીંયા આપણને દેવાદારો શબ્દ નથી આપેલો એટલે કે લેણું છે એ જ દેવાદારો છે તો લેણું અડતાલીસ રૂપિયા છે એની અંદર આપણે દસ હજારનો વધારો કરી દઈશું પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ દેવાદારો લેણું અડતાલીસ હજાર રૂપિયા પ્લસ નહીં નોંધેલ વેચાણ હવાલો જે દસ હજારનો હતો એટલે કે દેવાદારો થઈ ગયા અઠાવન હજાર રૂપિયાના ઓકે ત્યારબાદ તથા માર્ચ બે હજાર સત્તરની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી બે હજાર વધુ ગણ્યો છે બે હજાર રૂપિયા વધારે ગણાઈ ગયો છે વેચાણ નોંધનો સરવાળો એટલે કે આ સિંગલ એન્ટ્રીનો હવાલો હશે ખાસ અહીંયા ધ્યાન રાખે હવાલાની હંમેશા બે સર આવે એવું હું જ કહું છું પરંતુ જ્યારે પણ સિંગલ એન્ટ્રી વાળો હવાલો હશે ત્યારે બીજો પણ કોઈ એવો હવાલો હશે જેની સિંગલ એન્ટ્રી આવતી હોય બે હવાલા હશે જેમની સિંગલ સિંગલ એન્ટ્રી આવતી હોય એટલે એકની ઉધર બાજુ એન્ટ્રી આવતી હશે સિંગલ બીજાની જમા બાજુ સિંગલ એન્ટ્રી આવતી હશે એટલે કે મેચ થઈ જાય બરાબર છે તો આપણને એવો મજૂરી ખાતે બીજો હવાલો છે એમાં વેચાણ નોંધનો સરવાળો બે એની પણ સિંગલ એન્ટ્રી છે ને છઠ્ઠો વાળો છે એની પણ સિંગલ એન્ટ્રી છે એટલે કે આમાં તમારું મેચ થઈ જશે ઘણી વખત આ રીતના હવાલા પણ આવે છે જેમની સિંગલ એન્ટ્રીઓ જ બાકી હોય છે ઓકે તો માર્ચ બે હજાર સત્તર ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી બે આપણે શું કરવું પડશે માઇનસ કરી દેવા પડશે ઓકે વેચાણમાં જ ભૂલ થઈ હતી તો આવી જઈએ વેપારની જમા બાજુ વેચાણ હતું બે લાખ દસ હજારનું એમાંથી બે હજાર રૂપિયા ભૂલથી વધારે ગણાઈ ગયા છે તો એ બાદ કરી દઈશું તો બહાર નીકળશે બે લાખ ને આઠ હજાર રૂપિયા ઓકે આની બીજી અસર આપવાની જરૂરિયાત નથી આપણે કારણ કે છે દેવાદારો માંથી તો આવી જઈએ આપણે પાક્કા સરવૈયા મિલકત લેણા સાઈડ તો કે અઠાવન ના દેવાદારો હતા એમાંથી આપણને બે ની ઘાલખાદ બાદ કરવાનું કીધું માઇનસ બે હજાર એટલે કે થઈ જશે છપ્પન હજાર રૂપિયા ઓકે હવે ઘાદર આપતા હોય ત્યારે કોષ્ટક ત્યાં બનશે પણ સાથે સાથે ઘનામત પણ ગણવાની છે તો ઘખા અનામત ની પણ વાત કરી લઈએ તો કે ઘા અનામત પાંચ ટકા ગણો પાંચ ટકા એટલે છેલ્લે વધે એ રકમ ના પાંચ ટકા છેલ્લે કેટલા વિધા છપ્પન છપ્પન હજારના પાંચ ટકા કરશો એટલે થઈ જશે 2800 રૂપિયા તો માઇનસો રૂપિયા નીકળશે ત્રેપન હજાર બસો ઓકે ઘાદ અનામત હવાલા બે હજાર ઘાલખાદ અનામત અઠ્યાવીસો આ બંનેની અસર આપણે ક્યાં આપવાની રહેશે નફા નુકસાન ખાતામાં કોષ્ટક બનાવીએ છીએ ત્યાં તો આપણું કોષ્ટક કઈક આ રીતનું બનશે કે ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ હવાલાની પ્લસ ઘ અનામત હવાલાની માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની બરાબર છે તો એની અંદર આપણે ઘાલખાદ ગણી બે હજાર રૂપિયા લખી દઈએ ઘાલખાદ અનામત ગણી અઠ્યાવીસો લખી દઈએ ઓકે કાલખાદ કાચા સરવૈયામાં આપેલી છે આપણે ચેક કરી લઈએ નથી ડેશ મારી દો કાલખાદ અનામત કાચા સરવૈયામાં કસે આપેલી છે નથી ડેશ મારી દો તો કે બે હજાર અઠ્યાવીસો એટલે કે અડતાલીસો રૂપિયા અને આઉટરમાં પણ કેટલા અડતાલીસો ઓકે ત્રીજો હવાલો કમ્પ્લેટ ચોથો હવાલો ચાર હજારનું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે તો ફિટિંગ્સ ક્યાં દેખાય છે ફર્નિચર ફિટિંગ્સ ઓકે દસ હજાર ફર્નિચર એટલે કે મિલકત લેણા સાઈડ આવશે ફર્નિચર ફિટિંગ્સ છે દસ હજારનું એમાં ચાર હજારનું નકામું થઈ ગયું એટલે એ ચાર હજારનું નુકસાન છે આપણને તો હવે બચશે કેટલાનું છ હજાર રૂપિયાનું બચશે ઓકે ચાર હજારનું નુકસાન થઈ ગયું એટલે નુકસાન કે ખર્ચા આપણે ક્યાં લખીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આવી જઈએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર તો કે ફર્નિચર ફિટિંગ્સનું નુકસાન ચાર રૂપિયા ઓકે ચોથો હવાલો થઈ ગયો બે ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે ચૂકવવાનો દાવો મંજૂર કર્યો એટલે કે આપણે એક ગ્રાહકને માલ સમયસર પૂરો નથી પાડ્યો એટલે ગ્રાહકે આપણા પર કેસ કર્યો અને કેસ ચુકાદો એવો આવ્યો કે કોર્ટે એવું કીધું કે આપણે ગ્રાહકને ચાર હજાર રૂપિયા ચૂકવવાના કારણ કે ગ્રાહકનું નુકસાન થયું છે તો ઓકે આપડો એક પ્રકારનો ખર્ચો થઈ ગયો તો કે નફા નુકસાન ખાતામાં લખી દઈશું કે ગ્રાહકને ચૂકવવાનો દાવો ચાર હજાર રૂપિયા અને હજી આપણે છે છે નહીં કોર્ટે મંજૂર કર્યું એટલે ચૂક્યો નથી ચૂકવવાનો બાકી છે ચૂકવવાનો બાકી એટલે દેવું દેવું મૂડી દેવા સાઈડ તો લખી દઈશું મૂડી દેવા સાઈડ તો કે ગ્રાહકને ચૂકવવાનો બાકી દાવો ચાર હજાર રૂપિયા નેક્સ્ટ

એટલે એક અસર તો એ લોકોએ આપી જ દીધી છે તમારે બાકીની રહેલી એક અસર જ આપવાની છે પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતે જ નોંધવાનું બાકી છે એટલે તમારે ખાલી દેવા સાઈડ જ અસર આપવાની છે તો મૂડી દેવા સાઈડ ચૂકવવા બાકી મજૂરી બે હજાર રૂપિયા કારણ કે આપણે તમને વાત કરી હતી બીજો અહેવાલો સમજાવો ત્યારે કે એક અહેવાલો છે એની સિંગલ એન્ટ્રી છે તો સામે બીજો અહેવાલો એવો હશે એટલી જ રકમથી જેની સિંગલ એન્ટ્રી આવશે જો એ બે હજારથી છે આ બે હજારથી કારણ કે તો જ જવાબ છેલ્લે મેચ થાય ને બરાબર છે ઓકે તો બધા જ હવાલાઓ થઈ ગયા તો હવાલા થઈ જાય ત્યારબાદ આપણે શું કરીશું કરીશું કાચા કાચા શરૂઆત ઓકે તો સરવૈયામાં ઉધાર સાઈડ થી લઈએ તો કે ઉપાડ તો કે ઉપાડ તો હવાલા વખતે લખી દીધો છે ઓકે ખરીદી ની ચોખ્ખી પડતર એટલે કે ખરીદી દર્શાવવા માંગે છે તમને નીચે કીધું જ છે હિન્ટ આપેલી છે કે એ ખરીદી છે તો આપણે લખી દીધી ખરીદી કેટલી એક લાખ છ હજાર રૂપિયા છેલ્લી તારીખ આપેલી છે એટલે સ્ટોક હોય આખર સ્ટોક તો લખી દઈએ આપણે મિલકત લેણા સાઈડ કારણ કે આખર સ્ટોક એ મિલકત કહેવાય અઠ્યાવીસ હજાર રૂપિયા નેક્સ્ટ લેણું લેણું એટલે કે દેવાદારો આપણે લખી દીધા રૂપિયા ત્યારબાદ છે મજૂરી પગાર ઓકે વિદ્યાર્થી મિત્રો આ એક શબ્દ સમજાવવાની જરૂરિયાત છે છે મજૂરી એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે જ્યારે પગાર છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે તો જ્યારે આ બંને શબ્દ ભેગા આવે ત્યારે આપણે શું સમજવું ત્યારે તમારે પહેલા શબ્દને ને મહત્વ આપવાનું પેલો શબ્દ શું છે મજૂરી એટલે મજૂરીની અસર ક્યાં આવે વેપારમાં તો વેપાર બાજુ ઉધાર લખી દો પરંતુ તમને ઉલટું પણ પૂછી શકે પહેલો શબ્દ ની જ્યાં અસર પડતી હશે ત્યાં તમારે અસર આપવાની છે અહીંયા આપણને છે મજૂરી પગાર મજૂરી લખીએ આપણે હંમેશા વેપાર ઉધાર તો લખી દઈશું મજૂરી પગાર ભેગો શબ્દ છે એને પણ વેપાર ખાતાની ઉધાર બાજુ તો કેટલા થઈ જાય છે મજૂરી પગારના દસ હજાર રૂપિયા વેપાર પ્રકારનો ખર્ચો તો ક્યાં જશે નફા નુકસાનમાં સોળ હજાર રૂપિયા ત્યારબાદ મકાન મકાન એટલે કે આપણું મિલકત મિલકત લેણા સાઈડ મકાન પચાસ હજાર ઓફિસના સાધનો તો કે ઓફિસની વસ્તુ છે એ પણ આપણી મિલકતો જ છે ચાર હજાર પેકિંગ સામગ્રી સ્ટોક હવે ફક્ત પેકિંગ આપેલું હોત ને તો આપણે પેકિંગને ખર્ચો સમજત પરંતુ સ્ટોક પાછળ શબ્દ આપેલો છે કોઈ પણ પ્રકારનો સ્ટોક એ આપણી મિલકત કહેવાય આખર સ્ટોક પણ આપણે મિલકત લેણા જ લખીએ છીએ ને એટલે કોઈ પણ પ્રકારનો સ્ટોક હોય આપણી મિલકત છે એટલે પેકિંગ સામગ્રી સ્ટોક મિલકત સમજીને મિલકત લેણા રોકડ શિલ્લક તો એ પણ મિલકત છે આપણને ખ્યાલ છે બે હજાર રૂપિયા ઓકે

મતલબ કે જે ખરીદી કરી હતી એમાંથી એ માલ ઓછો થઈ જાય છે એટલે આ અન્ય રીતે માલની જાવકો જેમાં માલ જાય છે પરંતુ પૈસા મળતા નથી એ હંમેશા તમારે ખરીદીમાંથી માઈનસ કરવાનું થશે તો આપણે ખરીદીમાંથી માઇનસ કરીએ નમૂના તરીકે વહેંચેલો માલ બે હજાર એટલે કે ખરીદી થઈ ગઈ હવે એક લાખ ચાર હજારની

એટલે આ નમૂના તરીકે વેચેલ માલની ખરેખર જમા એન્ટ્રી જ પડેલી છે બરોબર છે ઉધાર સેટ ભલે લખ્યું પણ મેં માઇનસ કર્યું છે એટલે ઉધારનું માઇનસ એટલે કે જમા નેક્સ્ટ છેલ્લું બેંક ઓવરડ્રાફ્ટ તો બેંક ઓવરડ્રાફ્ટ દેવું છે આપણે બેંકને પૈસા પાછા ચૂકવવાના હોય છે ચૌદ હજાર રૂપિયા ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો કાચા સર્વેની વિગતો પણ પતી ગઈ હવે આપણે છેલ્લું કાર્ય કરવાનું છે ખાતા બંધ કરવાના છે ઓકે આવી જઈએ આપણે વેપાર ખાતામાં શરૂઆતથી જ તો કે વેપાર ખાતું તો જમા બાજુનો ટોટલ બે લાખ આઠ હજાર એક જ એન્ટ્રી દેખાય છે તો એ જ લખી દઈશું બે લાખ આઠ હજાર આ બાજુ ઉધારમાં અને હવે આપણે ઉધાર બાજુની વિગતો બાદ કરીશું એટલે આપણને છે રકમ મળશે અને કહીશું આપણે કાચો નફો તો કાચો નફો અહીંયા આપણને કેટલો મળે છે ચોરાણુ હજાર રૂપિયા ઓકે તો કાચો નફો કઈ સાઈડ મેળો ઉધાર સાઈડ લઈ જાવે ને નફા નુકસાન ખાતાની જમા બાજુ પર તો નફા નુકસાન ખાતાની જમા બાજુ પર કાચો નફો ચોરાણું હજાર રૂપિયા બીજી કોઈ એન્ટ્રી છે જ નહીં તો ટોટલ પણ કેટલો આવશે ચોરાણું હજાર રૂપિયા ચોરાણું હજાર રૂપિયા ઉધાર બાજુ લખી દઈએ ચોરાણું હજાર રૂપિયા આ ચોરાણું હજારમાંથી ઉપરની ઉધારવાળી વિગતો બાદ કરશો તો તમને મળશે ચોખ્ખો નફો ચોખ્ખો નફાની રકમ કેટલી થઈ ગઈ પાસઠ હજાર બસો ચોખ્ખો નફો કઈ સાઈડ આવે છે ઉધાર સાઈડ તો એની એન્ટ્રી પણ ક્યાં જશે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર લખી દઈએ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર ચોખ્ખો નફો પાસઠ હજાર બસો તો જમા સાઈડ નો ટોટલ કરી દઈએ પાસઠ હજાર બસો પ્લસ ચારસો ને છપ્પન એટલે કે પાસઠ હજાર છસો ને છપ્પન વધારે ટોટલ છે ઉધાર બાજુ પણ લખી દઈએ અને ઉધારની વિગત બાદ કરીએ ત્રણ હજાર બસો એટલે કે આપણને મળશે કેટલા બાસઠ હજાર ચારસો ને છપ્પન ઓકે વહેંચણી પાત્ર નફો અહીંયા મળે ને શું કહીએ આપણે વહેંચણી પાત્ર નફો ભાગીદારો વચ્ચે વહેંચાય કયા પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં આપણને આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે કે આપણે પ્રમાણ સમજી લેવાનું છે સરખું એક જેમ એક તો જેટલો પણ નફો બાઈશો એના સીધા જ બે ભાગ કરી દેશો તો એકત્રીસ હજાર બસો અઠ્ઠાવીસ એકત્રીસ હજાર બસોને અઠ્ઠાવીસ વહેંચણીપાત્ર નફો એવો ઉધાર બાજુ એટલે કે લઈ જશું ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ છે બસો અઠ્યાવીસ એકત્રીસ હજાર બસો અઠ્યાવીસ વન બાય વન દરેકનું ખાતું બંધ કરી દઈએ પાર્થિવનું ખાતું બંધ કરશું જમા બાજુ સત્તાવન હજાર એકસો અડતાલીસ ઉધાર બાજુ લખી દીધા હવે ઉધારની બે વિગત છે બાદ કરતા રકમ મળશે અને કહીશું આપણે બાકી આગળ લઈ ગયા એકત્રીસ ત્રણ સત્તર બાવન હજાર ઝીરો ચોર્યાસી નેક્સ્ટ પ્રિયાનું બંધ કરીશું તો પ્રિયાનું જમા બાજુનો ટોટલ થાય છે અડતાલીસ હજાર પાંચસો આઠ એ જ ટોટલ લખી દઈએ આપણે ઉધાર બાજુ ઉધાર વિગતો જે બાદ રકમ છે બત્રીસો ને એકસો બાણું એને બાદ કરતા પિસ્તાલીસ હજાર એકસો સોળ બાકી આગળ લઈ ગયા તો કે બાકી આગળ લઈ ગયા કઈ સાઈડ એવી ઉધાર સાઈડ લઈ જાવ એને પછીના ખાતામાં જમા સાઈડ પરંતુ આપણી જમા એટલે કે મૂડી દેવા તો મૂડી લખી દઈએ પાર્થિવની બાવન હજાર ચોર્યાસી પ્રિયાની પિસ્તાલીસ હજાર એકસો સોળ બંનેનો ટોટલ સત્તાણું હજાર બસો ઓકે તો તમે જોઈ શકો છો કે આપણે પાકા સરવૈયાની અંદર તમામ એન્ટ્રીઓ આપી દીધી છે બધી હાઇલાઇટ થઈ ગઈ છે એટલે કે હવે આપણે એક જ કામ કરવાનું બાકી છે શું કરવાનું છે ટોટલ લગાવવાનું છે તો ટોટલ લગાવશું એટલે આપણને ખ્યાલ આવશે કે બંને બાજુનો ટોટલ કેવો થઈ જાય છે સરખો એક લાખ સુડતાલીસ હજાર બસો એક લાખ સુડતાલીસ હજાર બસો ઓકે વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો અને તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેના કારણે તમને આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી શકે તે માટે તમે બે લાયકન પણ પ્રેસ કરી દેજો આભાર ધન્યવાદ